મારે એ કેવું છે એ દિવસે આ સમાજે અમને વિનંતી કરી હું પહોંચ્યો ટાઉન હોલ હોલમાં જિંદગીમાં એક એક વખત ટાઉન હોલ નતો જોયો આ તમે ટાઉન હોલ બતાવ્યો તમે ટાઉન હોલ બતાવ્યો મેં તમને શિવાનંદ હોલ બતાવ્યો ફિટોસ થઈ ગયો આપણું હવે એક ટાઉન માં આવ્યો તો ખરો પણ મારી સામે બસો થી અઢીસો હું વિચારમાં પડી ગયો પાંત્રીસ ગામ સમાજ કેટલો મોટો સમાજ કહેવાય ને ખાલી બસો ને અઢીસો એમાં પણ કાળા વાળ વાળા ઓછા ને ધોળા કપડા વાળા તો બરાબર પણ ધોળા વાળ વાળા હતા બધા મેં કીધું તમે મને કોની સામે લાવી દીધું જાણે પાછો હું કોકની પ્રાર્થના સભામાં આવી ગયું ને એવું જ મને ફીલ થયા કરે માંડ માંડ પ્રવચન તો પૂરું કર્યું રમેશભાઈ તમે હતા તમને ખ્યાલ મારાથી ના રહેવાય એટલે મેં કીધું કે તમે સેવા લઈ આવ્યા છો મારા ગચ્છાથી આવા વડીલોની સામે પ્રવચન કરવા મને નથી મોકલ્યો એમણે મને તમારા યુવાનો તમારા યંગસ્ટર્સ માટે મને મોકલ્યો છે અને એના માટે હું તમને કહું કે આજે પાંત્રીસ ગામ સમાજ અમદાવાદમાં પાનસો ઘર કે નહીં હોય કેટલા એ તો સાહેબ હવે વસ્તી ગણતરી થઈ છે હવે ખબર પડશે બપોરે ઓપનિંગ થાય લખવા પડે પાંત્રીસ ગામના નામ આવડે કેટલા જણને આવડે ફ્લુઅન્ટ ફ્લુઅન્ટ આ એક કાકા પાંત્રીસે પાંત્રીસ ના નામ બોલી શકે પાંત્રીસ ગામ સમાજ કહેવાય સંમેલન કહેવાય બધા જ વડીલો અને અંદર ટાઉન હોલમાં બેઠા મેં કીધું મને મજા નહીં આવે ઠીક છે પ્રવચન કરી દીધું અને મેં વાત મૂકી તમારા સમાજના યુવાનો માટે મને શિબિર કરવાની ઈચ્છા થાય છે બોલો નક્કી કરવું છે અને એ જ વખતે સમાજે વાત ઝીલી સેવંતીભાઈએ પહેલું નામ લખાવ્યું સિલસિલો ચાલ્યો પાંચ નામ ભલે પણ ખર્ચા તો લાખ લાખ કર્યા એ બહુ મહત્વની વાત નથી એક એક લાખના નામ લેવાતા મુંબઈ એ નામ લખાવ્યું મેં કીધું મારે મુંબઈ આવવાનું કે તમે અહીંયા આવશો મને કે ના ના અમે અહીંયા આવશું તમારે મુંબઈ સુધી લાંબા થવાની જરૂર નથી અને પાંચ શિબિર થઈ એમાંથી એક શિબિર એક જાન્યુઆરી બે હાજર સાથે અમદાવાદમાં છીએ તમારી શિબિર કરાવી લો બીજી શિબિર માટે ભાઈ તો તૈયાર હતા સંજોગો તૈયાર થયા શિબિર ના થઈ ત્રીજી શિબિરમાં સામેથી આ પરિવાર આવ્યા જયંતિભાઈ રમેશભાઈ ગિરીશભાઈ કીધું કે મારા સાહેબ હવે બીજી શિબિર કરી લેવી છે અને મેં કીધું ઓકે નજીકની અંદર કરો તો સારું અને એમાંથી આજની આ બીજી શિબિર મને ધન્યવાદ આપવાનું મન થાય છે એક બાજુ તમારા સમાજનું સંમેલન હોય અને એની સાથે સાથે તમે સાધુને બોલાવી અને એનું પ્રવચન ગોઠવો છો તમારા સમાજની જેમ જો દરેક સમાજ આ ચીલો ચાતરતો થઈ જાય તો મને લાગે છે આ સમાજની અંદર જે થોડા ઘણા પણ સડા પ્રવેશી ગયા છે ને સડા દૂર થયા વગર નહીં રહે હજી પંદર દિવસ પહેલા આપણી સભાની અંદર કલ્પેશભાઈ બેઠા છે તમે પાંત્રીસ એ કયો સમાજ બત્રીસ આ શરૂઆત કરી છે પેલા બત્રીસ નું કર્યું હવે પાંત્રીસ પછી ઝીંજુવાડા આદરિયાણા બધા સાડત્રીસ કહેવાય પછી એમને પકડવાના છે પછી બેતાલીસ ને પકડવાના છે પછી કાંકરેજી સડતાલીસ ને પકડવાના છે પછી કપડવન ચોપન એકડા ને પકડવાના છે અને પછી મહેસાણા એકસો આઠ ગોળ ને પકડી લેવાના એક એક સમાજ જો આવું ઉઠાવી એક એક સમાજ

સમાજનું અસ્તિત્વ હવે જોખમમાં મુકાયું છે ધન્યવાદ છે તમે સમાજના સંમેલનો કરો છો એ નિમિત્તે પણ તમે તમારા સમાજને કમસે કમ જૈનત્વ પકડાવી દો ને તો પણ હું તમને ધન્યવાદ આપું છું મને એ વંચાઈશ કે મારું તો તમે પ્રવચન બરાબર રાખ્યું છે પહેલું પ્રવચન મારું અને છેલ્લું હું રાખું છું ખરેખર તો આ પહેલા રાખવું હતું અને મેં મને વચ્ચે બેહાડવાનું હતું ઓલાભાઈ કે રાત્રે બોલાવો એ હું ગુરુ મહારાજ છું ગોર મહારાજ નથી લો મને કે રાત્રે આવો મારે શું કરવાનું બે ભેગા કરી દેવાના જ ભલા માણસ આ સમાજ બીજા સમાજની અંદર જતા થયા છે કોઈ વ્યક્તિગત સમાજની વાત નથી કરતું જે સમાજોની અંદર અત્યારે કેટલાક છડાઓ બેઠા છે હવે ડાયવોર્સ બહુ ઇઝી થવા માંડ્યું છે સુસાઈડ કોઈ સમાજ બાકી નહીં હોય ઇન્ટરકાસ્ટ મેરેજ સાંજે સુઈએ ત્યારે દીકરી પાછી દ્વારા મહાત્મા બોલાવી તમે આ સડા જો દૂર કરો તો હું માનું કે તમારા સમાજના સંમેલન સફળ છે અને એના માટેની પહેલી કંડિશન ગુડ કંપની આજે કંપનીઓ કોઈ તમારા મિત્રો કે તમારી બેનપણીઓની માટે વાત નથી કરતો